ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन मिथः माग्रिध कस्य स्वेद्धनम् माग्रिध कस्य स्वेद्धनम् मन्दिर देवता ओ ब
नीरव गया ओ भग्न मंदिर देवता कहीं उत्सवो नीरव गया पूजा निशा સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહ્યું છે તેની જ પુણ્ય સ્મૃતિ અને અંજલી રૂપે આ વ્યાખ્યાન માળામાં જગત રામ દવેનું આ ગાંધીજીને અંજલી આપતું ગીત અહીંથી રજૂ કરીશું. આપ સૌ પાસે તેની કોપી છે, આપ સૌ પણ મધુર સ્વરોમાં ધીરેથી સાથે જોડાશો. જીવન કાર્ય અખંડ તપો અમવચે બાપુ અમર રહો, એના જીવન કાર્ય અખંડ તપો અમવચે બાપુ અમર રહો, એના જીવન જ્યોત જ્વલંત રહો, આમ દેશના દૈન્યને દુર્બળતા એની પાવક આત્મ જ્વાલ દહો, એનો સત્યનો સૂર્ય સદાય તપો અમ પાપ નિરાશના મેલ દહો, એના પ્રેમ અહિંસાના પૂર પ્રભો અમ ભારત માસ ઉક્લેશ વહો, એણે જીવતા રામ સદાય રટ્યા એ તો રામ વદીન વિદાય થયા, લઘુ માનવ મહિમા ભરવા નિજ લોહી અશેષ વહાવી ગયા, એનું જીવન કાર્ય અખંડ તપો અમવચે બાપુ
નમસ્કાર. ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી આયોજિત શ્રી રામલાલભાઈ પરીખ સ્મૃતિ વ્યાખ્યાનના 20મા વ્યાખ્યાનમાં આપ સૌનું સ્વાગત કરતા હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું. જેમ ભાઈએ કહ્યું તેમ સમગ્ર વિશ્વ બા બાપુના જન્મના 150 વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે સદા સર્વદા પ્રસ્તુત એવા બાપુને, બાપુના વિચારને ઓળખવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. અને એ જ આજના વ્યાખ્યાનના વિષયને અનુરૂપ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર, જેમણે બાપુને તપસ્વી મહાત્મા કહ્યા હતા, તેમના ભગ્ન મંદિર દેવતા ગીતથી કાર્યક્રમની શરૂઆત કરી આપવા બદલ ડૉક્ટર અમિતાબેન શાહનો આભાર, કવિ જુગતરામ દવેના કાવ્યથી જેમણે બાપુને અંજલિ આપી છે તે મૂકી આપવા, પ્રસ્તુત કરી આપવા બદલ શ્રી નરેન્દ્રભાઈ શાસ્ત્રી અને તબલા પર પાર્થભાઈ બદલાણીયાનો આભાર. જેમની સ્મૃતિમાં આજનું વ્યાખ્યાન યોજાઈ રહ્યું છે તે ગાંધીદૂતના ઉપનામથી પ્રચલિત વિદ્યાપુરુષ શ્રી રામલાલભાઈ પરીખ આપણે સૌ જાણીએ છીએ તેમ આ જીવન ગાંધી ચિંધ્યા માર્ગે જીવ્યા. રાજ્યસભાના એક સમયના સાંસદ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ પ્રોફેસર શ્રી રામલાલભાઈએ જીવનમાં શુદ્ધ સાદગી અપનાવી સમાજ, લોકતંત્ર અને શિક્ષણના મૂળભૂત ખ્યાલો વિશેની ઊંડી તેમજ સૂક્ષ્મ સમજ થકી તથા વાણી અને વર્તનની નિર્ભીકતાથી દેશ વિદેશમાં નામના મેળવી. શ્રી રામલાલભાઈને શ્રદ્ધાંજલિ આપતા તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીએ લખ્યું છે કે શ્રી રામલાલભાઈ ડેમોન્સ્ટ્રેટ્સ ધ કન્ટિન્યુઈંગ રેલેવન્સ ઓફ ગાંધીયન થોટ એન્ડ ફિલોસોફી. અક્ષર પુરુષોત્તમ સંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જેમને ગાંધી મૂલ્યોને વરેલા સંનિષ્ઠ કેળવણીકાર તરીકે નવાજ્યા તેવા શ્રી રામલાલભાઈના હસ્તે અમેરિકાના ગાંધી માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે ગાંધી ટોપી ધારણ કરી હતી. જીવનના 42 વર્ષ ગુજરાત વિદ્યાપીઠને સમર્પિત કરનાર શ્રી રામલાલભાઈએ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે 39 વર્ષ પહેલાં ગાંધીજીએ જે કેળવણીને નઈ તાલીમ કહી હતી તે વિચાર બીજ પર ભારતીય સમુદાય શિક્ષણ સંઘની સ્થાપના કરી. વ્યક્તિ જીવન જીવતા જીવતા મૂલ્ય આધારિત શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને સમાજ ઉપયોગી ઉત્પાદક પ્રવૃત્તિઓ કરતા શીખે તે હેતુથી કાર્યરત ભારતીય સમુદાય શિક્ષણ સંઘના સ્થાપક પ્રમુખ શ્રી રામલાલભાઈની સ્મૃતિમાં છેલ્લા 20 વર્ષથી વ્યાખ્યાન યોજાય છે, જેમાં ડૉક્ટર કરણસિંહ, શ્રી રાહુલ બજાજ, ડૉક્ટર એમ એસ સ્વામિનાથન, શ્રી રાજમોહન ગાંધી જેવા વિદ્વાન શિક્ષણશાસ્ત્રીઓ, સમાજશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓનો સહકાર સાંપડ્યો છે. અને આવા જ એક વિદ્વાન ઇતિહાસકાર પ્રોફેસર સુધીરચંદ્રજી આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, જે સંસ્થા માટે ગૌરવની વાત છે. મૂળભૂત રીતે શિક્ષક અને સંશોધક શ્રી સુધીરચંદ્રજી દેશ વિદેશની અનેક વિદ્યાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે. ઓસ્ટ્રેલિયાની મેલબોર્ન યુનિવર્સિટી, ભારતની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તથા જામિયા મિલિયા ઇસ્લામિયામાં અધ્યાપન બાદ આપ 2013થી ફ્રાન્સમાં નોન્ટની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડીઝમાં એસોસિએટ ફેલો તરીકે કાર્યરત છો. ગુજરાત સાથેનો આપનો નાતો ઘણો જૂનો છે. સુરતના સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝમાં 1984થી 1999 સુધી આપ નિયામક રહ્યા. આપના જ્ઞાનનો લાભ વિશ્વની અગ્રગણ્ય યુનિવર્સિટીઓ જેવી કે કોર્નેલ, હેડલબર્ગ, શિકાગો અને ટોકિયો યુનિવર્સિટીએ લીધો છે. સામાજિક ચેતના, રાષ્ટ્રવાદ, સ્ત્રી સશક્તિકરણ અને મહાત્મા ગાંધી પરના આપના લખાણો પુસ્તક સ્વરૂપે પ્રાપ્ય છે અને આ પુસ્તકોનું લિસ્ટ ઘણું લાંબુ છે, પણ મુખ્ય પુસ્તકોમાં આ વર્ષે પ્રકાશિત થયેલ વાયલન્સ એન્ડ નોન વાયલન્સ અક્રોસ ટાઈમ, કન્ટિન્યુઈંગ ડાયલેમાઝ અન્ડરસ્ટેન્ડિંગ સોશિયલ કોન્શિયસનેસ, ડિપેન્ડન્સ એન્ડ ડિસિલ્યુઝનમેન્ટ ઇમર્જન્સ ઓફ નેશનલ કોન્શિયસનેસ ઇન લેટર 19th સેન્ચુરી, ધ ઓપ્રેસિવ પ્રેઝન્ટ લિટરેચર એન્ડ સોશિયલ કોન્શિયસનેસ ઇન કોલોનિયલ ઇન્ડિયા, એન્સ્લેવ્ડ ડોટર્સ, કોલોનિયલિઝમ, લૉ એન્ડ વિમેન્સ રાઇટ્સ, હિન્દુ, હિન્દુત્વ, હિન્દુસ્તાન.
પરંતુ આ તમામ પુસ્તકોમાં સૌથી વધુ ધ્યાન ખેંચનાર તથા ખૂબ ચર્ચિત તેવા પુસ્તકોમાં ગાંધી કે દેશ મેં અને ગાંધી એન ઇમ્પોસિબલ પોસિબિલિટી, ગાંધી એક અસંભવ સંભાવના, જે અનેક ભાષામાં અનુવાદિત છે. આપના આ પુસ્તકે ગાંધી વિચારકો અને વિવેચકો માટે નવા દ્વાર ખોલી આપ્યા. સૌથી મહત્ત્વની વાત છે કે આપ ખૂબ નિડરતાથી લખો છો. આપના પુસ્તક ગાંધી કે દેશ મેની ભૂમિકામાં આપે લખ્યું છે કે હર પખવાડે 1200 શબ્દ લિખને કી અનિવાર્યતા, મેરે જૈસે કાહિલ કે લિયે કિતની ભી ભારી રહી હો મગર યહ એક પ્રિયકર ચુનૌતી રહી હૈ. બગૈર કિસી લાલચ, બગૈર કિસી દબાવ, બગૈર કિસી ડર કે મન કી બાત કહેતે રહેના. ગાંધી જીવન જેમના માટે પ્રિયકર ચુનૌતી છે તેવા વિશ્વવિખ્યાત ઇતિહાસકાર અને ગાંધી ચિંતકને સંસ્થા વતી આવકારતા હું ધન્યતા અનુભવું છું. આવા આ તટસ્થ અને પરિપક્વ ઇતિહાસકારના વક્તવ્ય માટે આમ તો ગુજરાતના ફોર્મર ચીફ સેક્રેટરી ડૉક્ટર પી કે લહેરી સાહેબ ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ અંગત કારણોસર તેઓ દિલ્હી હોવાથી આવી શક્યા નથી. તેનો ખેદ પ્રગટ કરતો પત્ર મોકલી આપ્યો છે. પત્ર ઘણો લાંબો છે, પણ તેમાંના કેટલાક અંશો હું આપની સમક્ષ મૂકીશ. તેઓ શ્રી રામલાલભાઈને શ્રદ્ધાંજલિ આપતા કહે છે કે આઈ હેડ ધ પ્રિવિલેજ ઓફ નોઈંગ શ્રી રામલાલભાઈ ફોર મોર દેન 20 યર્સ. અ ગાંધીયન હુ ડેડિકેટેડ હિમસેલ્ફ ટુ એક્સપાન્ડ હોરાઇઝન્સ ઓફ એજ્યુકેશન ઇન ઇન્ડિયા. He played a significant role in development of Gujarat Vidyapeeth as an institute of national as well as international eminence. As a member of the parliament, he contributed a great deal in making education relevant to the reality of our lives. Shri Mandaben, Shri Parikshit Bhai and their team have kept the pace with the changing times. They deserve our appreciation for their continuous efforts in the fields of adult education and continuing education with emphasis on skill development. I convey my congratulations and best wishes to the organizers and Professor Shri Sudhir Chandra. અમે શ્રી પી કે લહેરી સાહેબના આભારી છીએ, પરંતુ શ્રી પી કે લહેરી સાહેબની અનુપસ્થિતિમાં આપણા સૌના વડીલ ડૉક્ટર પ્રકાશભાઈ શાહે લાગણી ભાવે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેવાનું સ્વીકાર્યું, તે બદલ સંસ્થા વતી સૌ પ્રથમ તેમનો આભાર માનું છું. ડૉક્ટર પ્રકાશભાઈ શાહની ઓળખ ગુજરાતના શ્રોતાજનોને આપવી એટલે સૂર્ય તરફ આંગળી ચીંધવા જેવું છે. ગુજરાતનો નિરાળો અવાજ, બુદ્ધિજીવી, પત્રકાર, અધ્યાપક, સંશોધક, લેખક, તંત્રી, સમાજસેવક, વિચારક, કર્મશીલ અને છતાંય બધાથી મુક્ત એવા શ્રી પ્રકાશભાઈ માટે માનવ અધિકારો અને લોકશાહી મૂલ્યોનું ગાંધી ચિંધ્યા માર્ગે જતન કરવું તે જીવન મંત્ર છે. પોતાની સિરિયસ સેન્સ ઓફ હ્યુમર માટે જાણીતા શ્રી પ્રકાશભાઈ પ્રશ્ન કરે છે કે ગાંધીએ તો સ્વરાજ આપ્યું, પણ સ્વરાજને આપણે સામે શું આપ્યું? વંશાનુક્રમ, વર્ણાનુક્રમ અને વર્ગાનુક્રમમાંથી ક્યારે બહાર આવીશું? આચાર્ય કૃપલાણીજી અને શ્રી જયપ્રકાશ નારાયણ સાથે શરૂ કરેલી સફરમાં શ્રી પ્રકાશભાઈ અત્યારે મૂવમેન્ટ ફોર સેક્યુલર ડેમોક્રેસીના કોફાઉન્ડર છે, વિશ્વ માનવ, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા તથા જેના સ્થાપક તંત્રી છે તેવા ગુજરાતી પાક્ષિક નિરીક્ષકમાં શ્રી પ્રકાશભાઈનો સભાનતા ભર્યો અવાજ અનોખું વજૂદ ધરાવે છે. કાર્યક્રમના અધ્યક્ષપદે ડૉક્ટર પ્રકાશભાઈ શાહનું સ્વાગત કરતા હું ધન્યતા અનુભવું છું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોમાં મેક્સસ એવોર્ડ વિજેતા, પૂર્વ સાંસદ, પદ્મભૂષણ, ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર ડૉક્ટર ઈલાબેન ભટ્ટ ઉપસ્થિત છે, તો એમનું પણ હું સંસ્થા વતી સ્વાગત કરું છું. તે ઉપરાંત યુવક વિકાસ મંડળ તથા ભારતીય સમુદાય શિક્ષણ સંઘના મુરબ્બીઓ, તેના ઓફિસ બેરર્સ, સભ્યો સૌનું હું સ્વાગત કરું છું. આ કાર્યક્રમ 90 મિનિટનો છે અને રાષ્ટ્રગાનથી પૂર્ણ થશે. સૌને વિનંતી છે કે વક્તવ્ય દરમિયાન આપણો સેલફોન સાયલન્ટ મોડ પર રાખીએ, જેથી વક્તવ્યમાં ખલેલ ન પહોંચે. અને હવે હું સંસ્થાના ચેરમેન શ્રી પીજે દિવેટિયા સાહેબને શાબ્દિક સ્વાગત માટે વિનંતી કરીશ. શ્રી પીજે દિવેટિયા સાહેબ, આજ કા અપના જો ફંક્શન હૈ, ઇનકા પ્રમુખ
શ્રી પ્રકાશભાઈ અપને કા મુખ્ય મહેમાન વિતાસ ટુડે સુધીરભાઈ ઓર મંદાબેન વગેરે આજ આપ સબ લોગ જાનતે મેને પહેલા સુધીરભાઈ જી કો ફંક્શન કે પહેલે મેં મિલા તો પૂછા કે મેં કિસ ભાષા મેં બોલું ગુજરાતી મેં બોલું યા હિન્દી મેં તો બોલતા હૈ કોઈ ભી ભાષા મેં આપ બોલ સકતે હૈ લેકિન અગર આપ હિન્દી મેં બોલેગા તો થોડા કો ઠીક રહેગા તો ફિર મેને સોચા કે મેં હિન્દી મેં બાત કરેંગે તો બાત યે હૈ કે આજ કા જો ફંક્શન કા મેને જબ બંદાબેન ને યે કાર્ડ ભેજા તબ મેને પઢા શીર્ષક પઢા યે ક્યા લિખા હૈ ગાંધી ઇઝ રેલેવન્સ એન્ડ પોસિબિલિટી અવર રિસ્પોન્સિબિલિટી ગુજરાતી કા ટ્રાન્સલેશન હૈ ગાંધીજીની પ્રસ્તુતિ અને સંભાવના આપણી જવાબદારી તો પહેલાં તો જ્યાં મેં શીર્ષક પઢા તો મેં થોડા ગભરાયા ક્યું ગભરાયા મેં સોચ રહા હતા કે યે ઇટ ઇઝ સચ અ હાર્ડ સબ્જેક્ટ બહુ કઠિન શબ્દ હૈ કઠિન સબ્જેક્ટ હૈ ઇસમે કિસ તરહ કે ઇસકો જસ્ટિફાઈ કરે મેં એ જો વિષય હતો પીછે થોડા સોચા કે નહીં એસા તો જરા ઇસમે કુછ દેખના પડેગા તો મેને જબ ડિટેલ મેં સોચા તબ લગા હમકો ફીલ હુઆ હમારી ફીલિંગ હો ગઈ કે નહીં યે જો સબ્જેક્ટ હૈ ઇટ ઇઝ વેરી રાઇટ સબ્જેક્ટ એન્ડ ઇટ ઇઝ અ વેરી એબ્સોલ્યુટલી નાઇસ સબ્જેક્ટ પર્ટિક્યુલરલી ટુડે ટુ સ્પીક ઓન રામલાલભાઈ જો આજ જયંતિ 20th ડે વિચ વી આર 20th એનિવર્સરી ઉનકી જો જયંતિ હમ સેલિબ્રેટ કર રહે જિસકે લિયે હમ વી આર મીટિંગ તો એ સબ્જેક્ટ કે લીએ દિસ એ ઓકેઝન કે લીએ એ સબ્જેક્ટ બહુ રિલેવન્ટ હૈ હાઉ ઇટ ઇઝ રિલેવન્ટ દેટ વન હેઝ ટુ થિંક ક્યુંકિ વી હેવ ટુ થિંક દેટ હાઉ અપના જો હાઉ હાઉ વી આર ડેવલપિંગ અવર ઓન થિંકિંગ કે અપની સંસ્કૃતિ અવર કલ્ચર હાઉ ઇઝ ઇટ બીંગ ડેવલપ કેસે ડેવલપ હો રહા હૈ ઇસકે ડેવલપમેન્ટ મેં દ રૂટ કોઝ ઇઝ વોટ અનલેસ યુ અન્ડરસ્ટેન્ડ ધ રૂટ કોઝ ઓફ ઇટ ઇટ વિલ નોટ ડેવલપ તો આપ જાણતે કે યે અવર સંસ્કૃતિ ઓર અવર કલ્ચર He is more than 5,000 years old. Isme hamare ko all things we have Vedic culture, we have Upanishads, we have Gita culture, we have also our gods, Ram, Krishna, vagere, vagere. So how this culture is developing over a period of time? યે ક્યુ ડેવલપ હો રહા હૈ ઓર કલ્ચર ઇઝ નોટ રિયલી ગેટિંગ ડિમિનિશ્ડ ઓર ગેટિંગ સ્લોલી ગેટિંગ સ્લો એન્ડ સ્લો યે નહીં હો રહા હૈ ઇન્સ્ટેડ ઓફ દેટ ઇટ ઇઝ રાઇઝિંગ ડે બાય ડે એઝ વી આર સીંગ ઇટ ટુડે વી સી વોટ ઇઝ હેપનિંગ ઇન ધ કન્ટ્રી ફ્રોમ દેટ વી કેન મેક આઉટ કે ધ કલ્ચર ઇઝ getting more and more strengthened. Same way, if we understand, agar hum samajh sakte ki Gandhi ji ne kya kya, what is that Gandhi ji has done, so that we will be in a position to remember him for a long time and also we can know what is the relevance of Gandhi and what is the possibility of maintaining that relevance. That is the whole point. મેં સબ યે જ્યાદા મેં નહીં બોલુંગી યે સબ્જેક્ટ મેં ક્યુંકિ વો તો સબ્જેક્ટ અપના સુધીરભાઈ ને યે ઇઝ ઓલરેડી સિલેક્ટેડ એન્ડ ગિવન ટુ અસ તો હી વિલ એક્સપ્લેન ટુ અસ બટ વોટ આઈ ફીલ ઇઝ દેટ સબ્જેક્ટ જે ઇતના ગંભીર લગ રહા હૈ
डिफिकल्ट लग रहा है, वो इतना नहीं है. इफ वी अंडरस्टैंड गांधी, इफ वी अंडरस्टैंड द रिलेवेंस ऑफ गांधी विद इन आवर सेल्फ, तो वी विल बी इन पोजिशन टू जस्टिफाई दिस. एंड नॉट ओनली दैट, वी विल बी इन पोजिशन टू बैर दैट रिस्पॉन्सिबिलिटी ऑल्सो विद इन आवर. दैट इज ऑल दैट आई वॉन्ट टू टेल. आभार दिवेटिया साहेब. हवे भारतीय समुदाय शिक्षण संघना ट्रस्टी श्री मंदाबेन ने हूँ विनंती करीश के मेहमानोनू स्मृति चिन्हथी स्वागत करे. खास उल्लेख करीश के आ स्मृति चिन्ह एमां गुजरातना गणमान्य शिल्पी श्री कांतिभाई द्वारा रचित पेन्सिल स्केच है गांधीजीनो. नवजीवनना सौजन्यथी अर्पण करीए छीए અને આ પેન્સિલ સ્કેચ પર બાપુના પોતાના હસ્તાક્ષર છે. ને મંદાબેનને વિનંતી કરીશ કે અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈનું પણ સ્મૃતિ ચિહ્નથી સ્વાગત કરે. આભાર મંદાબેન. અબ મેં હમારે વક્તા શ્રી સુધીર ચંદ્ર સર કો વિનંતી કરૂંગી આપકે व्याख्यान के लिए.